शन्नो मित्र शंबरुणः शन्नो भवत्पर्यमा शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारम् अवतु मा अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः ॐ यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मीति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मुकेश टेंशन है? काय 45 बतावीस केले हा 40 कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम् कृतिमहो ददौ पतनकारणम् फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं निश्चया कृतम् चित्तशोधकं मुक्तिसाधकम् कायवाङ्मना कार्यमुत्तमम् पूजनं जपश्चिन्तनं क्रमात् ભગવાન રામાયણ મહર્ષિએ બતાવ્યું કે જીવનમાં ઈશ્વરનું સ્થાન કર્મ કરતી વખતે ઈશ્વરને સાથે રાખીને કર્મ કરે અને ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ મારું દરેક કર્મ ઈશ્વર અર્પણ કરીને કરીએ નેચ્છયા કૃતમ કોઈ પ્રકારની ઈચ્છા વગર
પણ આપણે તો એવું કીધું કે ઈચ્છા રાખીને કર્મ કરવું, કોઈક ઈચ્છા એટલે કોઈ પ્રયોજનને ખ્યાલમાં રાખીને જ કર્મ થઈ શકે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એને પણ ઈચ્છા રાખી કે અર્જુન આ જ્ઞાનને પ્રાપ્તિ કરે અને એના જીવનમાં ઉતારે. એટલે સૂક્ષ્મ ઈચ્છા તો રહેવાની જ. તો લોકો સાંભળે છે એવું મને લાગ્યું કે પ્રશ્ન થયો કે સ્વામીજી, તમે તો એમ કહો છો કે ઈચ્છા રાખીને, ફળની ઈચ્છા રાખીને કર્મ કરવું, પણ ક્યાંક તો પાછા પૂજ્ય સ્વામીજી એવું કહ્યું છે કે નિષ્કામ ભાવથી કર્મ કરવું, નિષ્કામ કોઈ ફળની અપેક્ષા જ ન રાખવી. સાચી વાત છે, પણ એ નિષ્કામ કર્મ શબ્દ સરસ છે પણ એટલો સરળ નથી. એ તો એ જ્ઞાનની સ્થિતિએ વ્યક્તિ જે પહોંચી જ ગઈ છે, હવે એને કોઈ જરૂરિયાત જ નથી, એને જીવનમાં કોઈ કરતા કોઈ જરૂરિયાત નથી. એ નિષ્કામ એટલે કે કોઈ ઈચ્છા વગર ફક્ત જ એના જીવનમાં ચેષ્ટા, કર્મ એટલે ચલનાત્મકમ કર્મ એટલે કે ચેષ્ટા રૂપી કર્મ થઈ શકે. બાકી ભગવાને પણ સૂક્ષ્મ અપેક્ષા રાખી કે આ ઉપદેશ આપું છું એ અર્જુન ગ્રહણ કરે અને એના જીવનને ઉન્નત બનાવે. એટલે એ પ્રકારની ઈચ્છા ખોટી નથી. બીજા શબ્દમાં સમજ હોય તો પૂજ્ય સ્વામીજી મહારાજ કે ઈચ્છા રાખીએ, એ ઈચ્છા બે પ્રકારની છે. એક ઈચ્છા બંધન કરનારી નથી, બીજી ઈચ્છા છે જે બંધન કરનારી છે. જે બંધન કરનારી ઈચ્છા છે એમાંથી મુક્ત થવાનું છે. બાકી ભલે રે, ભગવાનને રાગ અને દ્વેષ હતા, એને માખણ આપો જ બહુ ગમે, પણ એ જેમ કે કર્મને વાધિકા રસ્તે માં ફલેશુ કદાચનમ માં કર્મ ફળ હેતુર બહુ. તો આ કર્મફળનો હેતુ ન બનાવીશ, આ કર્મફળ તારા માટે હેતુ એટલે કોઈ બીજું પ્રયોજન બની જાય કે આ કર્મ કર્યું હવે બીજું એ માટેનું કર્મ કરું એવું આગ્રહ ન રાખીશ. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો તું કર્મફળનો આગ્રહ ન રાખીશ, કર્મની અપેક્ષા રાખ, કર્મફળની અપેક્ષા જરૂર રાખ, પણ એનો આગ્રહ ન રાખીશ. જે મળે છે એ મારા માટે પ્રસાદ છે તો વાંધો નથી. તો પછી કર્મ ફળ તારા માટે બંધન કરનાર નહીં બને. એટલે કે એ કર્મ ફળ માટે જે ઈચ્છા કરી છે એ ઈચ્છા તારા માટે બંધન કરનારી રહે, પછી વાંધો નથી. ઈચ્છા ગમે તેટલી ઉઠે, ઈચ્છા સામે વિરોધ નથી, કર્મ સામે વાંધો નથી. ક્યાં છે? અવિવેક સામે વિરોધ છે. બસ આપણો ક્યાંય વિરોધ નથી, ક્યાંય એની સામે મુશ્કેલી નથી. કર્મ સામે નહીં, કર્મફળ સાથે પણ નહીં, કર્મફળ બંધન કરનારું નથી. કર્મફળ માટેનો જે અવિવેક છે એના માટે આપણે સવર વાત કરતા હતા ને કે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેધત. મહત્વની વસ્તુ તો શું છે? એ નિર્ણય કે મારે શ્રેયનું વર્ણન કરવું કે પ્રેયનું. એ વિવેક થઈ જાય પછી કશું જ મુશ્કેલ નથી. એટલે ભગવદ્ ગીતા અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આપણા શાસ્ત્ર આપણને વિચાર કરવાની એક દ્રષ્ટિ આપે છે. જગતની જગત તો જે છે એવું રહેવાનું જ છે, પણ આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. આ શાસ્ત્ર આપણે દ્રષ્ટિ બદલાવવાની વાત કરે છે, પણ એ દ્રષ્ટિ બદલાવવા માટે ખૂબ પ્રયત્ન માંગી લે. કારણ કે અત્યારે આ કેવું છે ખબર છે, એનું નદીનો પ્રવાહ, નર્મદાનો પ્રવાહ, બેવડાઓ હોય જે વહી રહ્યો છે અને એના મૂળ તરફ લઈ જવો હોય તો કેટલો પ્રયત્ન છે, અમરકંટક તરફ લઈ જવો હોય તો સહસ્ત્રાર્જુન જેવા કોક લઈ જઈ શકે, પણ એ કઠિન આપણે લાગીએ પણ એ કઠિન નથી જો નિર્ણય થઈ જાય તો. અને એટલા માટે જે વાત કરીને ઈશ્વર અર્પિતમ, ઈશ્વરને અર્પણ કરીને તું કર્મ કર, એ પ્રકારની ભાવના સરળ નથી. કારણ કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્મ કરીએ પણ પાછું શું થાય છે કે આપણામાં યાંત્રિકતા હોય છે. જમતી વખતે આપણે અહીંયા એ લોકોના નિયમને સ્વીકારીને 15મો અધ્યાય નથી બોલતા, નહીં તો બોલીએ તો સારું પૂછી જશું એમને, પણ પછી શું કરીએ, બ્રહ્મા અર્પણ કરીએ. બ્રહ્મા અર્પણ બ્રહ્માવિહે, એટલે આ બધું બ્રહ્મને અર્પણ કરું છું, આ બધું જ પરમાત્મા છે. પણ પછી જમતી વખતે બધું ભૂલાઈ જાય, ત્યાં યાંત્રિકતા હોય છે. તમે જુઓ ઘણી વખત બ્રહ્માર્પણ થઈ જાય અને પછી આપણને ગમતી વસ્તુ ન હોય તો ગુસ્સો પણ આવી જાય. અને એટલા માટે આ
વસ્તુએ પ્રત્યા વસ્તુ જે થાય છે યાંત્રિકતા ન આવે અને આપણામાં સભાનતા રહે એના માટે જ, અથવા બીજા શબ્દમાં કહીએ તો આપણી અંદર રહેલો જે ભક્ત છે એને બહાર લાવવા માટે પૂજા જપ અને ધ્યાનની વાત કહી. કાય વાંગ મનઃ, કાયિક એટલે શરીરની સ્તરે પૂજા, વાણીના સ્તરે સ્તવન જપ વગેરે, અને મનના સ્તરે ચિંતનમ ધ્યાન. અને એ દ્વારા આપણે આપણામાં રહેલો ભક્તને બહાર લાવીશું. અથવા તો એથી પણ આગળ જઈએ તો આપણામાં રહેલો જે ભક્ત છે, પૂજા વખતે ભક્તિભાવ આવી જાય પણ પાછા બહાર જઈએ ત્યારે ભક્ત ભૂલાઈ જાય છે. તો પેલા તો એ સમજવાની જરૂર છે કે ખરેખર આપણે બધા ભક્ત છીએ, પણ એને સમજવાની જરૂર છે. તો જરાક વિચાર કરીએ કે એક વ્યક્તિ છે, એ જ્યારે એના પિતાજી આવે છે ત્યારે શું બની જાય છે? પુત્ર. પિતાના સામે આવવાથી એ પુત્ર બને છે, અને એનો પુત્ર આવે તો પોતે પિતા બની ગયો. એની પત્ની આવે ત્યારે પતિ બની ગયો. માતાની સામે એ પુત્ર બની ગયો, અને ઓફિસમાં જાય છે ત્યારે એ સાહેબ બની ગયો. એટલે જગતમાં વ્યવહાર કરે ત્યારે એ સામેની વ્યક્તિના આધારે પોતાનો સંબંધ સ્થાપિત થાય છે. પણ એ વ્યક્તિનો જગતના સર્જનહાર, એ સર્વજ્ઞ સર્વશક્તિમાન કર્માધ્યક્ષ કર્મફળ દાતા છે, એની સાથેનો શું સંબંધ છે? ભક્ત. ભગવાન સાથેનો સંબંધ શું છે? ભક્તનો. કારણ કે એ તો જેમ ચિંતન કરે તો ખબર પડે કે હું ભગવાનનો ભક્ત છું, એટલે કે ભગવાન સાથે મારો પ્રેમનો સંબંધ છે, ભગવાનનો ભક્ત છું. અને એના પિતાનો પરમાત્મા સાથેનો શું સંબંધ છે? ભક્તનો. કોઈને પણ, માતાનો પણ, માતા બીજાની સાથે જ્યારે વ્યવહાર કરે છે ત્યારે જુદા જુદા સંબંધ સ્થાપિત થાય છે, પણ બધાનો આપણો એક સંબંધ કોની સાથે છે? પરમેનન્ટ સંબંધ ભક્તનો, એ ભગવાન સાથેનો. એટલે બધા ભક્ત તો છીએ જ, પણ અત્યારે આપણે ભક્ત કેવા છીએ? અલ્પકાલીન છે, એને પૂર્ણકાલીન બનાવવાના છે. આપણામાં રહેલો ભક્ત પૂર્ણકાલીન ભક્ત બની જાય એના માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે. ભગવાન રમણ મહર્ષિ આપણને આ પૂર્ણકાલીન ભક્ત કઈ રીતે બનવું એ સમજાવે છે. એના માટે એક નવું દ્રષ્ટાંત આપીએ સ્વામીજી મહારાજનું, તો વધારે સમજણ પડે કે પૂર્ણકાલીન ભક્ત એટલે શું. સ્વામીજી બેંગ્લોરમાં રહેતા હતા ત્યારે એક માણસ એમના માટે રસોઈ બનાવે, અને એમને ખબર હોય કે સ્વામીજીને આ ભાવે છે આ ભાવે છે, રસોઈ બનાવે. પણ એને ગાતા સરસ આવડતું હતું, એટલે રસોઈ બનાવતા બનાવતા એ ગાય, અને એવો સરસ આપને બધું આપે, અવાજ સરસ આપશે, હશે એની પાસે, એને સરસ મજાનું ભજન ગાય થતું હોય. અને એક દિવસ એવું બન્યું કે સ્વામીજીને મળવા કોઈ વ્યક્તિ આવે, એને આ રસોઈ બનાવતી હતી, એટલે એ ગાતા હતા ભાઈ, અને જે મળવા આવેલી વ્યક્તિ એ પણ સંગીતના ખૂબ જાણકાર, બહુ સરસ સંગીત આવડતું હતું. કે સ્વામીજી આ કોણ ગાય છે? એને બહુ સરસ સંગીતનું જ્ઞાન હોય એવું લાગે છે. તો એ રસોઈયો છે ને, એ ગાય છે. કોણ ગાય છે? રસોઈયો ગાય છે. એ રસોઈ મળવા આવ્યો. પેલા ભાઈ કે સ્વામીજી તમને વાંધો ન હોય તો આને સંગીત શીખવાડો. અને પછી પેલા ભાઈને પણ પૂછ્યું કે તને સંગીત શીખવામાં રસ છે? તો કે હા, તક મળતી હોય તો મને જરૂર શીખવું છે. અને એમને પેલા ભાઈ રસોઈની માંથી નિવૃત્ત થઈ ગયા, અને સારો સમય એમને સંગીતમાં આપ્યો. અને પછી તો સારા એવા ગાયક થઈ ગયા, અને પ્રોગ્રામ આપવા માંડ્યા, અને બહુ જાણીતા સંગીતકાર બની ગયા. પછી એક દિવસ ફરી વાર બેંગ્લોરમાં આવવાનું થયું, અને સ્વામીજી મારે ત્યાં છે, એટલે લાવો એને મળી આવો. મળવા આવ્યા. હવે એને થયું કે સ્વામીજીને મિસ્સી બેલાની બધું બહુ ભાવે છે, તો ચાલો હું એ બનાવી આપું.
એટલે આજે હવે સ્વામી કે સ્વામીજી હું આવ્યો જ છું, તો તમને જરા જમાડું તો મને ગમશે. બનાવાય હવે એ રસોઈ કરે છે પાછું, અને સાથે સાથે પેલું ગાવાનું તો ચાલુ જ થાય છે. હવે સ્વામીજી પાસે કોઈ આવ્યું, સ્વામીજી કોણ ગાય છે? પેલા સંગીતકાર છે, એ અત્યારે રસોઈ બનાવે છે, સંગીતકાર ગાઈ રહ્યા છે. પેલા શું હતું? રસોઈઓ ગાય છે, પણ હવે એ બની ગયા સંગીતકાર. સંગીતકાર રસોઈ કરે છે. એવી રીતે પહેલા આપણામાં શું છે? આ ભક્ત કામ કરે છે. ભક્ત પિતા, ભક્ત છે એ પૂજારૂમમાં ભક્ત પૂજા કરી રહ્યો છે, પણ ધીમે ધીમે આ ભક્તિ એવી વધે કે ભક્ત પિતા, ભક્ત પુત્ર, ભક્ત પહેલા અને પછી પિતા. એ ભક્ત તરીકે હું ભક્ત પહેલા છું, પછી પિતા તરીકે મારી કર્તવ્ય હું બજાવું છું. હું ભક્ત છું અને માતા તરીકે હું મારું કર્તવ્ય બજાવું છું. અત્યારે તો હું માતા જ બનું, ભક્ત ભૂલાય છે, બરોબર છે ને? હું ભક્ત છું અને ઓફિસમાં કામ કરનાર છું. એટલે દરેક સ્તરે ભક્તિ આવી જાય, દરેક સ્તરે ભક્ત પહેલા આવે, એનું નામ પૂર્ણકાલીન ભક્ત. પહેલા અલ્પકાલીન ભક્ત છીએ આપણે, પૂજારીમાં ભક્ત છીએ, ભગવાનની સાથે એકદમ તદાકાર પણ થઈ જતા હશું, પણ છેવટે ધીમે ધીમે પૂર્ણકાલીન ભક્ત બનવા માટેની આ પ્રક્રિયા છે. અને એમાં પ્રથમ આપણે ભગવાને આપ્યું શરીરના સ્તરે પૂજા. અને આપણે સવારે જોતા હતા કે શરીરના સ્તરે પૂજા એટલે જેમ મનને વિશાળતા મળે છે, શરીર દ્વારા પૂજન થાય છે, ભગવાનને નવડાવતા હોઈએ, ભગવાન માટે હાર બનાવતા હોઈએ, ફૂલ લઈ આવીએ, આખો વખત ભગવાનનું ચિંતન કરીએ. અને પૂજામાં એક વસ્તુ સારી છે, આપણો પ્રેમ જે છે ને ભગવાન તરફ પ્રગટ કરીએ ત્યારે ભગવાન કોઈ પ્રતિક્રિયા કરવાના નથી કે આવો કેમ હાર બનાવ્યો, કે આવું કેમ બનાવ્યું. આપ કોઈ વ્યક્તિની પૂજા કરીએ તો કદાચ એ સ્વીકારે ન પણ કરે, પણ એ તો બધું સ્વીકારી લેવાના છે. ભગવાન હંમેશા એના મોઢા પર સ્મિત અને સ્મિત જ હોય. બીજાની સેવા કરીને બરોબર ન મહિનો હોય તો ગુસ્સે થાય ખરા, પણ તમે જે આ મીઠું વધારે પડ્યું હોય, કદાચ નો એમ નાખ્યું હોય તો એ ભગવાન સ્વીકારી લે. એક એવી જગ્યા છે કે જે અમારો સંપૂર્ણ સ્વીકાર છે. ખરેખર ભગવાન સાથેના સંબંધમાં એક બહુ સુંદર વસ્તુ છે કે જે અમારો સંપૂર્ણ સ્વીકાર છે, એટલે જ આપણે ભક્ત બનવું ગમે ને. ત્યાં સંપૂર્ણ સ્વીકાર, એને ક્યારે આશ્ચર્ય ન થાય કે અરે તે આવું કર્યું, તને આમ નથી આવડતું, કશું સંપૂર્ણ આપણો સ્વીકાર. અને એટલા માટે જ આપણે ભગવાનની સાથે પૂજા કરવાની, એમનું અર્ચના કરીએ, જે કંઈ કરીએ તો ભગવાન સ્વીકાર કરે, મનને વિસ્તાર પણ મળે છે અને પૂજનમાં ભગવાનને કોઈ પ્રત્યાઘાત નથી. પણ છેવટે આપણે ધીમે ધીમે એમાંથી પણ બહાર નીકળી અને ભગવાને બનાવી આજે પરમાત્માની જે રચના છે એમાં બધા સાથે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવો, પણ એ સરળ નથી. કારણ કે ઘણી બધી વખત આપણે જોયું હશે કે આપણે બધાને ક્ષમા આપી શકીએ છીએ, બધા સાથે પ્રેમનો સંબંધ સ્થાપિત કરી શકીએ, પણ અમુક વ્યક્તિ સાથે નથી કરી શકતા, એની પાસે અપેક્ષા બહુ હોય છે નજીકની વ્યક્તિ માટે. અને એટલે કંઈક એવું થાય તો આપણે દ્વેષ જલ્દી આવી જાય, જેની સાથે બહુ પ્રેમ હોય ને એની સાથે દ્વેષ પણ જલ્દી આવી જાય, ત્યારે શું કરે? કારણ કે આ દ્વેષમાંથી બહાર નીકળે તો જ કામ લાગે. અને એટલા માટે જેમ પૂજા દ્વારા ભગવાનમાં આત્મ જ્ઞાન પૂર્વસ્તમ સુદીઢો સ્નેહ એ ભક્તિ, ભક્તિના આચાર્ય કહે છે, મહાત્મા પરમાત્માનું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરીએ, એમાં એનું જેમ જેમ મહાત્મ જ્ઞાન પ્રાપ્ત કરતા જઈએ એમાં સુદૃઢ દ્રઢતાપૂર્વકની ભક્તિ પ્રાપ્ત થાય. પણ એ મહાત્મ જો આપણો સંબંધ ભગવાન સાથે, પણ એના મહાત્મ્યથી એના મહાનતાથી, ભગવાનનું જે મહાત્મ્ય છે, જે કરુણાના સાગર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ મારો સંપૂર્ણ સ્વીકાર કરશે એવું સમજાય, ત્યારે ભગવાનમાં જે ભક્તિ જાગૃત થાય એ દ્રઢ ભક્તિ થાય. નહીંતર ભક્તિ પણ કેવી થાય? અમુક વસ્તુથી મને ભગવાનમાં ભક્તિ જાગૃત થઈ હોય, ભગવાન માટે પ્રેમ થયો હોય, એની પૂજા કરતા હોય, પણ એ વસ્તુ જ્યારે દૂર થાય
તો આપણને ભગવાન માટેની પણ ભક્તિ વરાળ થઈ છે. બરાબર છે ને? કે મને અમુક વસ્તુ મળી, મારું ભગવાન હંમેશા, સ્વામીજી હું તો બસ આમ ભગવાનને આમ કાલાવાલા કરું ને બધું સાંભળે, તરત જ મારું કામ થઈ જ છે. નક્કી કહ્યું હોય કે પૂનમ ભરવાની, પૂનમ ભરીએ અને અમારું કામ થઈ જ છું. પણ ક્યારેક ન થયું તો આપણા જ કર્મ લીધે ન થયું હોય તો આપણી ભક્તિ જતી. પણ મને ખબર છે કે ભગવાન જે કરે છે મારા માટે બરોબર જ કરે છે, હું માનતા માનું, છતાં પણ એ જો પૂરી ન કરે તો એમાં એને મારું કંઈક હિત જોયું છે. જેમ બાળક ખૂબ કકળાટ કરતો હોય, રડતો હોય, શેના માટે? સામે એક બોટલ પડી છે લેવા માટે. એ બોટલ શેની છે? ક્વિક 20 માંકડ મારવાની દવા છે. તો માં આપશે? ગમે તેટલા ધમપછાડા કરે માં આપતી નથી. તમે કેવા ક્રૂર છો, તમે આવા છો એવું બાળકને લાગે છતાં પણ નથી આપતા. એમ ક્યારેક ક્યારેક આપણે માં ભગવાન ન આપીએ ત્યારે આપણે જે સમજણ હોય કે એમાં પણ મારું હિત રહેલું છે તો આપણી સુદૃઢ ભક્તિ, દ્રઢતા પૂર્વકની ભક્તિ જળવાઈ રહે અને આપણો પ્રેમ ભગવાનનો ક્યારેય વિખૂટા, ભગવાનથી આપણે વિખૂટા ન પડી જઈએ, પ્રેમ એનો જળવાઈ રહે. એટલા માટે એનું મહાત્મય જ્ઞાનની આવશ્યકતા છે. એ રીતે આપણે વાત કરતા હતા કે કોઈ વ્યક્તિ સાથે, પછી મારી નજીકની વ્યક્તિ હોય ત્યારે તમે જુઓ એનામાં ગુણ કરતા દોષનું દર્શન વધારે થાય. બહુ નજીકમાં અથવા તો કોઈ પણ વ્યક્તિ માટે, પણ આ નજીકમાં થોડી શક્યતા વધારે રહેલી છે. સાથે રહીને એને ગુણ કરતા દોષ વધારે દેખાય. એટલું બધું કર્યું હોય એનું દેખાય, પણ કંઈક ન થતું હોય આપણું એ દેખાય અને એના માટે દ્વેષ થઈ છે તો શું કરવું? કારણ કે એ તો આપણને જીવનમાં મુશ્કેલ કરવાનું છે. એટલા માટે મહાત્મા જ્ઞાન એટલે એના ગુણનું દર્શન કરવું. પણ છતાંય ન થતું હોય અને એ વ્યક્તિ માટે દ્વેષ થઈ જાય, એની સામે જોવાનું મન ન થાય, એની સાથે બોલવાનું મન ન થાય. તમે જો પાડોશી હોય ને, બહુ બનતું હોય પાડોશી સાથે, અને ક્યારેક એવું બને કે આપણે સાથે એ ધાર્યું કંઈક ન થયું અને પાડોશી સાથે બોલવાનું મન જ ન થાય, એ સામે જોવાનું મન ન થાય, વિચાર આવે ને આપણે કાળ ઝાળ થઈ જાય એની, એ વ્યક્તિના વિચારથી, પાડોશીના વિચારથી કાળ ઝાળ થઈ જાય અંદરથી, આમ ભલે બહાર ન બોલીએ તો ત્યારે શું કરું? જે થોડા વખત પહેલા તો બહુ બનતું હતું પણ છતાં આવું થઈ ગયું કેમ? કારણ કે આપણે ગુણ દર્શનની બદલે દોષનું દર્શન કર્યું. પછી આપણે એમ થાય કે ના, આપણે તો સાધના કરીએ છીએ, મારે તો કોઈની સાથે દ્વેષ નથી કરવો, તો મારે કંઈક આમાંથી બહાર નીકળવું છે. કે સ્વામીજી મહારાજ કહે કે ફેક ઇટ એન્ડ મેક ઇટ, એને તમે 40 દિવસ એક અનુષ્ઠાન કરો, 40 દિવસનું અનુષ્ઠાન કરો. જેમ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી હોય, ભગવાનને આપણે સ્થાપના કરી હોય ત્યારે તમને ખબર છે નવું મંદિર બનાવ્યું હોય અને સ્થાપના કરી હોય તો 40 દિવસ તમારે એને મંડળ પૂજા કહેવાય. મંડળ પૂજા કરીએ એટલે કે ભગવાનનું આહ્વાન કરીએ અને એ મૂર્તિમાં આપણે ભગવાનને વધુ ને વધુ પ્રગટ કરીએ, એના માટે મંડળ પૂજા કરવામાં આવે. એમ આપણે પણ જે વ્યક્તિ માટે આપણે દ્વેષ થઈ ગયો છે એના માટે સ્વામીજી કે મંડળ પૂજા કરો, 40 દિવસની પૂજા કરવાની, કહી દરરોજ એને ગુલાબ આપવાની. બીજું નહીં હોય, સામાન્ય ફૂલ નહીં, 12 માસનું ફૂલ કેવું નહીં, સરસ મજાની, ભલે જરૂર પડે તો ખરીદ બજારમાંથી લઈ આવીને પણ ગુલાબનું સરસ ફૂલ જઈને આપી આવી. પણ તમે વિચાર કરો કે જેને વિચાર કરતા આપણા મનમાં કાળ ઉત્પન્ન થાય કે અરે આની, અને એવી વ્યક્તિને જેને ગુલાબ આપો, પહેલે દિવસે તો ગુલાબ આપવાનું ન ગમે એટલે બહાર એના હુંગળી મૂકી આવી, એટલે પેલી વ્યક્તિને તે કપડ મૂકી ગયું, કઈ કામણ કામણ તો નથી કર્યું ને, એ વ્યક્તિ નહીં તો શિકારે બને. બીજે દિવસે જરાક આમ મોઢું આડું કરી, અમારા સ્વામીજી કહ્યું છે ને માટે હું તમને આપું છું, મોઢું આમ અને આપીએ. કારણ કે હજી દ્વેષ તો અંદર ખૂબ પડ્યો છે, કશો વાંધો નહીં, પણ ઓલું 40 દિવસ અનુષ્ઠાન તો નક્કી કર્યું જ છે. ધીમે ધીમે આમ જરાક હસતા પછી યાદ આવે કે ના ના હો, આ વ્યક્તિ તો બહુ સારી છે, જરાક સ્માઇલ આપીને આપીએ અંદરથી. અને ધીમે ધીમે
તમે જુઓ કે વ્યક્તિમાં પણ પરિવર્તન આવે, આપણામાં પણ પરિવર્તન આવે અને જે દ્વેષ છે એ ઉભી જાય. હકીકત છે, ગુલાબનું ફૂલ આપીએ અથવા તો આપણે ગુલાબનું ફૂલ ન આપીએ તો એ વડીલ હોય કેવું હોય તેને આપણે પ્રણામ કરીએ. અને તમને કહું સાચું, આપણે પ્રણામ કરવા જ ન ગમે. અનુભવની વાત કરું છું, પૂજ્ય સ્વામીજી મહારાજની વાત નથી પણ બીજા કોઈ મહાત્માની વાત હતી. એટલે એવું વર્તન કર્યું હોય આપણી સાથે એટલે આપણે તો કહે કે પ્રણામની યોગ્ય જ નથી, આમને શું પ્રણામ કરે. અને બરોબર સામે આવે એટલે પ્રણામ તો કરવા જોઈએ, કારણ કે આપણા સંસ્કાર છે એટલે પ્રણામ તો કરી. કારણ તો પેલા થોડીક વખત ખબર પડે કે આવે છે મહારાજ સ્વામીજી, બીજા રસ્તે જતા રહી પ્રણામ ન કરી. પણ પછી ના, આપણે તો અષ્ટ, આપણે તો ભગવાનની બધામાં આવાહન કરવાનું છે, અમે પણ એ જ છે, નારાયણ જ છે, માટે પ્રણામ કરીએ. પછી એ કામ કરતા હોય તો આપણે થાય કે એ કામ કરે છે તો આપણે એમનો કરા દેવું જોઈએ, ચલો આપણે કામ કરીએ. અને એવી વ્યક્તિ જોયા કરે કે આ ખરેખર કરે છે કે મને મારી પાસે દેખાડો કરે છે. પણ ધીમે ધીમે આપણા હૃદયમાંથી પેલું એમ કહે કે ના, હું મારી રીતે મારા મનમાં રહેલો દ્વેષ દૂર કરવો છે માટે હું એને પ્રણામ કરું. પેલા રસ્તો ચાતરી જતા હતા આપણી ભાષામાં કહીએ તો, એ આવે એટલે આપણે બીજે રસ્તે જઈએ. પણ પછી તો ના એમ કે ના, આપણે પ્રણામ કરવાના. એટલે સામે મળે તો તરત પ્રણામ કરીએ, ખાસ પ્રણામ કરવા જઈએ. અને પછી એ કંઈક કામ કરતા હોય તો આપણે સેવા કરવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ એ વ્યક્તિમાં પરિવર્તન આવે અને આપણા માટેનું જે એનો વ્યવહાર હતો એ આખો બદલાય છે, બદલાય જ જાય અને બદલાયેલો હોય છે. એટલે આ છે ને ફેક ઇટ એન્ડ મેક ઇટ, એ સાચામાં સાચી વસ્તુ છે. એ ભલે આપણને ન થતું હોય પણ છતાં એના માટે જે એના માટે દ્વેષ થયો હોય, આપણે એના વર્તનથી દુઃખ થયું હોય તો પણ એને આદર આપીએ, એને આવી રીતે ગુલાબનું ફૂલ અથવા તો પ્રણામ કરીએ તો એનામાં પરિવર્તન આવે. એટલે ટૂંકમાં આપણે સાવધાન રહીએ અને કોઈના માટે દ્વેષ ન થાય. દ્વેષ થયો હોય તો એમાં કેવી રીતે એ દ્વેષને દૂર કરીએ અને ત્યાં પ્રેમનું સ્થાપિત કરીએ, એટલે કે આપણે ભક્ત બની છે. એટલા માટે આપણે કઈ ને આવું કંઈક કરવું પડે, કંઈક કરવું પડે તો જ થાય, એમને એમ નથી થતું, એમને એમ કોઈના માટેનું દ્વેષ દૂર નથી થતો. એક બીજી વાત યાદ આવે છે રામકૃષ્ણ પરમહંસની. રામકૃષ્ણ પરમહંસ પાસે ઠાકુર, એને તો ઠાકુર જ કહેતા, એમની પાસે બધા બહુ આવે. રવિવારે બધા ભક્તો બેઠા હોય, એમનું સરસ મજાનું સત્સંગ વગેરે ચાલતો હોય તો એમ થાય કે મને ફાયદો થયો, ચાલો બીજાને લઈ જાઉં. એટલે એક બીજા ભાઈને લઈ આવ્યા, એને પણ બહુ ગમ્યું. પણ એ ભાઈએ ને ટેવ પડી હતી, ઘડી ઘડી થાય ને પીવા જોઈએ. એટલે પેલા કે હું તો ઠાકુર પાસે નહીં આવું, મને તો પીવા જોઈએ છે, હું એની પાસે જઈને શું કરું. તો પછી કેમ એટલે ભાઈ ન આવે, ઠાકુરે પૂછ્યું રામકૃષ્ણ પરમહંસ. એને તો આવી ટેવ છે તો કે કઈ વાંધો નહીં, બોલાવ કે કીધું તારે તને આ સત્સંગ દરમિયાન પીવાની મન થતું તું જજે કે. પણ એમ કહેજે કે હું ઠાકુરને આ પીતી વખતે એટલું જ કહેજે કે હું આ ઠાકુરને અર્પણ કરું છું, મારા ગુરુ મહારાજને અર્પણ કરું છું. પીજે તું તારે કે કઈ તો હું આવીશ કે છે સત્સંગમાં. એટલે પીવે પછી મન થાય એટલે તડપ લાગે, થોડુંક જઈને પી આવે. પણ શું બોલે, આ ગુરુ મહારાજને અર્પણ કરું છું. પીવે કરો, યાંત્રિકતા આવે ને, ગુરુ મહારાજને અર્પણ કરું છું. અને એવું તો એક બે દિવસ ચાલ્યું, પછી યાદ આવ્યું અરે આવું ગુરુ મહારાજને થોડું અર્પણ કરે. એટલે એને ઓછું કર્યું, એટલે પછી પીવે કરે પણ થોડું ઓછું કર્યું. બે ત્રણ દિવસ સુધી તો આમ જાય પી નાખે, પછી યાદ આવે કે આ ગુરુ મહારાજને અર્પણ ન કરાય, ગુરુ મહારાજને અર્પણ ન કરાય. પછી તો એવું થયું છૂટી ગયું. એટલે આ બધી વસ્તુ એવી છે કે શરૂઆતમાં થોડી મુશ્કેલ લાગે પણ જો આ ભાવનાથી કરીએ તો જરૂર એમાંથી મુક્ત થવાય. અને આ રીતે ભગવાનની પૂજા કરતાં કરતાં આપણા બધા માટે જ્યાં પણ દ્વેષ હોય એમાંથી મુક્ત થવા માટે આપણે કંઈક કરવું પડે તો જ આપણામાં પૂર્ણકાલીન ભક્ત પ્રગટ થાય. એટલે અમુક જગ્યાએ ભક્તિ પ્રગટે, અમુક જગ્યાએ ન પ્રગટે. અને આના પ્રારંભ માટે અહીંયા પૂજા જપ અને ચિંતનની વાત કરી. એક શરીરના સ્તરે પૂજા, વાણીના સ્તરે આપણે કીધું સ્તુતિ, અને સ્તુતિ કરતી વખતે ભગવાનની આ બધી તમે બહુ સરસ વાત હમણાં ગાતા હોય છે ભજન, હું તમારી કેવી રીતે અમી ભરેલી નજરું રાખજો. અથવા તો ભગવાને હમણાં કે બીજું એ ભજન સંભળાતું હતું ઉપર કે ભગવાન કેવા કેવા કામ કરી જતા હોય છે આવીને ભક્તોના, એટલે આ બધું આપણે
એ દ્વારા આપણે ભગવાનનું અનુસંધાન કરીએ, ભગવાનની કૃપાનું આહ્વાન કરીએ, ભગવાનની કૃપાનું યાદ કરીએ, એવી સ્તુતિ હોય અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામની સ્તુતિ હોય. પછી આપણે કીધું ધ્યાન જપ માટે, અને બધા તો જપની વાત પછી આવવાની જ છે. અને જપ પણ ઉત્તમ છે, પૂજા કરતા જપ ઉત્તમ એટલા માટે છે, ઓમ નમઃ શિવાય, પછી બીજું પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એટલે એક જ એને મનને વિચરણ કરવાનું ક્ષેત્ર ઓછું મળે. અને બીજું તમે જોજો, ઘણી વખત સાંભળ્યું છે જપાસિદ્ધિ, જપાસિદ્ધિ, જપે જપે નૈવ તુ સંસિદ્ધે બ્રાહ્મણ ન અત્ર સંશય. જપથી જે કંઈ જોતું હોય મળે એના માટે ક્યારે સંશય ન કરવો જોઈએ. અને બીજું તમે જો અહીંયા કહ્યું છે કે જપથી જ્ઞાનની ઉત્પત્તિમાં જે કંઈ પ્રતિબંધ આવતા હોય અથવા તો કોઈ પણ વસ્તુની પ્રાપ્તિમાં પણ પ્રતિબંધ આવતો હોય, જપાસિદ્ધિ, જપાસિદ્ધિ, જપથી બધું જ પ્રાપ્ત થઈ શકે, પણ એના માટે પણ સાવધાની છે. અને બીજું યજ્ઞાનામ જપ યજ્ઞ અસ્મિન, યજ્ઞમાં હું જપ યજ્ઞ છું, કારણ કે એમાં કોઈ પ્રકારની હિંસા રહેલી નથી. એટલે જપ ખૂબ ઉત્તમ છે, પણ એમાં સાવધાનીની જરૂર છે. ત્યારે ઘણી વખત એવું થાય કે સ્વામીજી સાવધાની તો રહેતી જ નથી, ભગવાન નામ લેવા બેસીએ, થોડીક વાર રહે અને પછી મન ભાગી જાય છે, માટે અમે કરતા નથી. ના, વાંધો નહીં, ભલે મન ભાગી જાય પણ કરો, એ કોઈ કરશો તો થશે, પણ કરીશું નહીં તો ક્યારે નહીં થાય. એક યુવાન અત્યારે તો બહારગામ ગુજરાતની બહાર છે, પણ એને કહ્યું તું ઓમ નમઃ શિવાય નામ લે ને ભાઈ, તો કે સ્વામીજી પણ મારું મન તો ભાગી જાય છે, એટલે જે દિવસ મન ભાગી નહીં જાય ને તે દિવસ હું લઈશ, એ ક્યારે બનવાનું નથી. આ તો સમુદ્રમાં સ્નાન કરવા જવું છે, પણ સમુદ્રના મોજા બંધ થશે ત્યારે હું સ્નાન કરીશ, તો ક્યારે શક્ય નથી. ભલે બંધ ભાગે પણ કરો, જપ જપ કર્યા કરી. અને પછી છેવટે ચિંતન, એટલે ચિંતન બધું જ આવી જાય, તમે આંખો બંધ કરી અને ભગવાનની માનસ પૂજા પણ કરી શકો. રત્ન કલ્પિત માસનમ હિમચલે હિ સ્નાનં ચ દિવ્યાંબરમ, સુંદર માનસ પૂજા છે. એટલે માનસ પૂજા કરતી વખતે કંજુસ ન બનવું, સારામાં સારું રત્ન કલ્પિત માસનમ, રત્ન હીરા રત્નથી જડવી આસન હું આપું છું પ્રભુ. જે વસ્તુ અલભ્ય હોય એ પણ કલ્પનાથી લાવી શકાય, એટલે બધી વસ્તુ સુંદર ભગવાનને ધારણ કરી હિમાલયથી જળ લાવીને ભગવાન શિવને સ્નાન કરાવું છું. લાલજીને ઠાકોરજીને કરવા હોય તો ભાઈ યમુના જળ લઈ આવીએ અને સરસ મજાની પૂજા કરીએ અને એમાં રમણ કરીએ. ઘણી વખત તો મહાત્મા એમ કે બીજું કંઈ ન આવડે ને, ફૂલનો હોય તો દરેક એક એક ઠાકોરજીને દ્રાક્ષ, માનસિક દ્રાક્ષ અર્પણ કરીએ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, ગમે તે એ રીતે કરતા જઈએ. અને આમ માનસ પૂજા પણ ખૂબ આપે છે અને એની તો બધી બહુ વાર્તા છે. એ પેલા માનસ પૂજા કરતા હતા, રાજા મંદિર ચડાવે છે, અને પેલો ભક્ત છે એ માનસ ભગવાનનું મંદિર બનાવે છે. અને પ્રાણ પ્રતિષ્ઠા વખતે આપણે ખબર જ વાર્તા જાણીએ છીએ, ખાલી યાદ કરાવે છે કે પેલા પ્રાણ પ્રતિષ્ઠા વખતે પ્રાણ આવે જ નહીં, કે શું થયું, તો કે રાજા પણ ભગવાન સાથે જોડાયેલો હતો, ત્યારે કહે છે કે પેલો માનસ પૂજા દ્વારા મારું મંદિર બનાવ્યું છે, ત્યાં એ પ્રતિષ્ઠા માટે ગયા છે. એટલે એટલી બધી સ્થિતિ આપણે માનસ પૂજામાં લાવી શકીએ, એવું પ્રકારનું ધ્યાન પણ આપણે કરી શકીએ. એટલે પ્રમાદ ઉત્તમ, આપ શરીર દ્વારા પૂજા, વાણી દ્વારા સ્તવન જપ વગેરે, અને મન દ્વારા આ માનસ પૂજા ધ્યાન, એ બધું ક્રમથી ઉત્તમ છે. પણ હવે જ્યારે પૂજન સ્તવન અને માનસ જપ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ છે, તો એમાં પણ હવે ક્રમથી પૂજન જપ એના વિશે રમણ મહર્ષિ આપણને બતાવે છે. એટલે કે જે પૂજનમ જપ ધ્યાન ઉત્તરોત્તર ઉત્કૃષ્ટાનામ સ્વરૂપમ ઉદ્દેશ્ય, હવે દરેકનું સ્વરૂપ બતાવે પૂજાનું. ક્યાં સુધી પૂજા આપણે જે પૂજારૂમાં કરીએ છીએ, આપણા એક ઈષ્ટદેવની, આપણા જે ઈષ્ટદેવ હોય એની પૂજા કરીએ, પણ એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે એમાં પછી જડતા ન આવી જાય. કારણ કે ઘણી વખત એવું થાય છે કે ઠાકોરજીની પૂજા કરતા હોય પછી શિવનું નામ ન લેવાય, શિવ પૂજા કરે તો શિવજી પૂજા હોય એ ઠાકોરજીનો પ્રસાદનું ધારણ કરે, કારણ કે કેમ, તો કે અન્યાશ્રય થઈ જાય,
એવું ન થાય, એ પણ બહુ જરૂરી છે. પછી આપણે પછી વાત કરીએ તો મહત્વની વસ્તુ અન્યાશ્રય. ઘણા લોકો એવું કે સ્વામીજી અન્યાશ્રય થઈ જાય ને એટલે અમારા ઠાકોરજી સાચા, બાકી બીજા કોઈ નહીં, ક્યાંય જઈએ જ નહીં, કારણ કે અન્યાશ્રય થઈ જાય. એવું નથી કીધું. જેમણે આ પૂજા તથા સેવાની વાત કરી હશે મહાત્માઓએ, એમણે અન્યાશ્રયનો અર્થ એટલો કીધો હોય કે અનન્ય આશ્રય, ભગવાનનો જ આશ્રય લેવો, આપણા જે ઈષ્ટ છે એનો જ આશ્રય લેવો, એની જ શરણાગતિ પ્રાપ્ત કરવી. પણ ધીમે ધીમે આપણું મન એવું છે પછી હું કરું છું એ શ્રેષ્ઠ, બાકી બધા નખામાં એવું થઈ જાય છે. અને એટલા માટે પછી એમ કે હું કરું છું એટલે એનો જ આશ્રય લેવાય, બીજાનો આશ્રય લે તો અન્યાશ્રય થઈ ગયો કહેવાય, તો એ બરોબર નથી. કારણ કે ખબર છે આપણે વાત કરી હતી અન્યાશ્રયના સંદર્ભમાં કે એક ચાતુર્માસ આવે, પુરુષોત્તમીનો આવે, એટલે બધા કથા વાર્તા બધી બહુ ચાલતી હોય. અને તે મુંબઈમાં કોઈ કે પોતાના ગામડેથી કોઈ પંડિતજીને બ્રાહ્મણને ભૂદેવને બોલાવ્યા કથા કરવા માટે, ભાગવત કથા માટે. શેઠે શેઠ બધું બોલાવ્યો પણ કથામાં જાય નહીં. એમ તો આટલી બધી મારું ધ્યાન રાખે છે પણ કથાનું સાંભળવા આવતા નથી તો કેમ એવું થયું? એટલે પૂછ્યું કે તમે કેમ નથી આવતા, તો કે તમારી કથા તો અમારે કઈક ભુલેશ્વરમાં બાબુલનાથમાં કરવી હતી. બાબુલનાથમાં શિવ મંદિર છે ને, પણ બાબુલનાથમાં ન મળ્યું એટલે બીજે કરી. તો અહીંયા તો ઠાકોરજીનું મંદિર છે એટલે ત્યાં ન હોય, એટલા માટે પેલા પંડિતજીને થયું કે મારી પાસે એટલા બધા પૈસા ખર્ચે છે અને એને જ આ વસ્તુનો ઉત્તમ લાભ નથી મળતો, તો કંઈક કરવું તો છે. એટલે પછી પંડિતજીએ પેલા શેઠના પુત્રવધુને થોડાક બોલ્યા, બેટા અહીંયા આવો ને, તો કે શું કે એક કામ કરશો કે દરરોજ સવારે તમારા સસરા ઉઠે છે ત્યારે પાણીનો લોટો અને દાંતણ મૂક્યા હશો ને એ કાલથી મૂકવા જતા નહીં. ખોલી કે મા પંડિતજી મહારાજજી તમારે મારા ઘરમાં ઝઘડા કરવા જ કે શું? હું પાણીમાં બોલે ઝઘડા થાય ને, તો કે ના, ત્યારે કહી દેજો કે મને મહારાજે ના પાડી હતી એટલે. તો કે તું પ્રયત્ન કરું કે છે એ બોલે, તો કે કરજો. એટલે સવારે મારા એમને સસરા તો આવીને બેસી ગયા બરોબર આસન નાખીને, પણ આજે પુત્ર બધું આંટા મારે છે પેલું લાજ કાઢીને હોય ને એટલે, તો પણ મૂકતી નથી એટલે ખોંખારો ખાય પણ કઈ આ બેન મૂકે જ નહીં પાણી કે દાંતણ. પછી ભાઈ મૂકો ને, તો કે મને ના પાડી છે મહારાજે. મહારાજ પાસે તો ઉભા થઈને ગયા સવારના પરમાં કે મહારાજ તમે મારા ઘરમાં ઝઘડા કરવા માંગો છો, આ તમે શું કરો છો, કથા આવી કરવાની હોય? તમને કહો કે આ તમે પુત્રવધુ તમારી પુત્રવધુ કોને પરણી છે? મારા છોકરાને. તો કોની સેવા કરવાની? તમારા છોકરાની. તમારે શું કામ કરે? બરાબર છે ને, પરણી છે ને તો એની સેવા કરે, બીજાને શું કામ કરે ભાઈ? ના એવું નહીં, એના છોકરાના પિતાની માતાની બધાને કરવી જ જોઈએ. તો કે હા કરવી જ છે. તો પછી તમે એમ કહો છો કે હું તો શિવને જ માનું, બીજા કોઈને માનું જ નહીં. શિવજીના બધા શ્રી કૃષ્ણ બધા એમના કુટુંબીઓ જ છે, બધાને આદર આપવો છે કે નહીં? પછી ત્યાંનો જ હોય કેમ ચાલે? બરાબર, મારા ઈષ્ટ બરોબર છે પણ બીજા તો છે જ. અને એટલા માટે તમને ખબર છે શંકરાચાર્ય આ બધું જ દૂર કરવા માટે પંચાયત અને પૂજા સ્થાપિત કરી, કારણ કે બધાને કે મારા ઈષ્ટ સાચા ને બીજાના નકામા, એટલે પંચાયત અને પૂજા એમણે કીધી કે આદિત્યમ અંબિકામ વિષ્ણુ ગણનાથમ મહેશ્વરમ પંચદેવાન સ્મરે નિત્ય પૂજય પાપનાશનમ. આ પાંચ દેવની પૂજા કરી બધા પાપ નાશ થાય. એટલે આદિત્ય, સૂર્યનારાયણ, દેવી, શિવ, વિષ્ણુ શાલિગ્રામ અને ગણેશ. અને સાઉથમાં પછી એમને જોયું કે ષણમુખ એટલે કે શિવજીના બીજા પુત્ર કાર્તિકે, એની પણ પૂજા મૂકી. પણ એમાં કરવાનું શું કે આપણા ઈષ્ટને વચ્ચે મૂકો, કારણ કે આટલા ભગવાનની સામે પૂજા થતી હોય એટલે આપણા ઈષ્ટને વચ્ચે મૂકીએ, અને બાકીના
ચારે ને ચારે દિશા મૂકી દો. અને મારામાં દેવી હોય તો દેવીને વચ્ચે, શિવને, ગણેશને, સૂર્યનારાયણને નીચે મૂકો, શાલિગ્રામ ભગવાનને. એટલે આમ પંચાયતન પૂજા દ્વારા આ બીજાની માટે જે કહે ને અભાવ, બીજાને બીજાની પૂજા ન કરાય તો કે નહીં, એવું નહીં. બધાને આદર આપો, તમારા ઈષ્ટને વચ્ચે રાખો, બીજા બધાને આદર આપો. અને એ રીતે આપણે મનમાંથી કહે ને જડતા, એ જડતા આવી જાય છે, એને પણ દૂર કરવી આવશ્યક છે. અને એ પછી એટલે કે પહેલાં તો પૂજા રૂમમાં આ બધું જ એકાઉન્ટ સેટલ થયો હોય તો હવે પછી જે રમણ મહર્ષિ બતાવે છે એ પૂજા આપણે કરી શકીએ. અને એટલે પછીના શ્લોકમાં કહે છે જગત ઈશદી યુક્ત સેવનમ, અષ્ટમૂર્તિ દીવ પૂજનમ, અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ. એમાં તમે જો કે દ ની સાથે એક રેફા, અંદર રેફા પણ ભરાય છે, ધ્રુત. અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ, બરાબર. એટલે જગત ઈશથી યુક્ત સેવનમ, અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજન, તકાર બોલવાનું છે એટલે જુદું પાણી બોલીએ છીએ. એટલા માટે જગત ઈશધી યુક્ત સેવનમ, જગતને ઈશધી, ઈશધી ઈશ્વરની બુદ્ધિથી, ઈશ્વરની બુદ્ધિ યુક્તથી યુક્ત સેવનમ, એટલે સેવા કરવી જોઈએ. યુક્ત એટલે જોડાઈને, સેવનમ સેવા કરવી જોઈએ. કઈ રીતે? અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ, અષ્ટમૂર્તિ દેવની, અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ, દેવની પૂજા કરવી જોઈએ. એટલે કે ઈશ્વર બુદ્ધિ રાખીને આ જગતમાં બધાની સેવા કરવી જોઈએ. જગત કઈ રીતે છે? તો આઠ મૂર્તિ રૂપે રહેલા આ જગતમાં, આઠ મૂર્તિ રૂપે રહેલા ઈશ્વરની સેવા કરવી જોઈએ. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો જન સેવા એ જનાર્દન સેવા, બરાબર. એટલે આખા જગતને જ પૂજારૂમ બનાવી દે, આખા જગતમાં જ નારાયણ રહેલો છે, પરમાત્મા રહેલો છે, એની સેવા કરવી. જેમ ભગવદ્ ગીતામાં પણ કહે છે ને, આપણે 15મા અધ્યાયમાં જ કહ્યું, શું કહ્યું? મારી ક્ષર પ્રકૃતિ છે, અક્ષર પ્રકૃતિ છે, અને બંને નો અધિષ્ઠાન એ ઉત્તમ પુરુષ છે. એટલે કે પરમાત્મા જ અક્ષર રૂપે અને અક્ષર રૂપે, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા. સાંભળ્યું છે? ભૂમિ રાપો નલો વાયુ, હવે બરાબર જીન આવી ગયા એટલે આવી ગયા. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા જીવ ભૂતા મહાભાવો. હવે બરોબર આવી ગયું. એટલે કે ટૂંકમાં ત્યાં પણ એ જ કહ્યું, ભૂમિ રાપો નલો વાયુ. અષ્ટમૂર્તિ એટલે કઈ? તો કે ભૂમિ આઠ મૂર્તિ રૂપે, આઠ સ્વરૂપે, આઠ સ્વરૂપે અથવા તો અષ્ટકલા રૂપે આ જગતમાં જે પરમાત્મા રહેલો છે એની સેવા કરવી. એટલે કયા? ભૂમિ રાપો, ભૂમિ હિ આપહ અનિલહ અગ્નિ વાયુ અને આકાશ, મન બુદ્ધિ અને જીવ, અષ્ટમૂર્તિ જીવ, આ યજમાન, અહીંયા એમને યજમાન શબ્દ વાપર્યો છે. એટલે આ આઠ રૂપે રહેલા જે નારાયણ છે એનું આહ્વાન કરવું, એની સેવા કરવી. તો કે સરળ નથી સેવા કરવી. આપણે વાત કરીએ ને કે સેવા કરીએ તો બધા ખુશ થશે કે કેમ એ ખબર નથી, પણ આ આઠ રૂપે રહેલા પરમાત્માની સેવા કરવી. અને એ પણ કહીને એ દ્વારા આપણા અહંકારને દૂર કરવાનો. અને શરૂઆતમાં ભલે નારાયણ ન દેખાય, આપણામાં નારાયણ રહેલો છે માટે એ સેવા કરવી. તો શું નારાયણ રહ્યો છે તો એના બહારના વ્યવહારને આપણે મહત્વ ન આપીએ,
અને એની અંદર રહેલા નારાયણને મહત્વ આપીએ તો જ એની સેવા થઈ શકે. કારણ કે અષ્ટમૂર્તિ દેવ પૂજનમ એ જન સેવા, એ જનાર્દન સેવા, અથવા તો આ ટૂંકમાં રહેલા નારાયણની સેવા, આ જન્મમાં રહેલા નારાયણની સેવા કરવી હોય તો સેવા ક્યારે થાય? ત્યાં જ્યારે એના બહારના વિવાહને મહત્વ ન આપીએ અને એની અંદર રહેલું જે નારાયણ છે એને મહત્વ આપીએ તો પૂજા થાય? એ તો પૂજા શક્ય નથી. એટલે આ તો બહુ ઊંચી વાત છે. રમણ મહર્ષિની વાત છે કે આ છેવટે પૂર્ણકાલીન ભક્ત કેવો હોય કે એને બધાની અંદર નારાયણ દેખાય છે. જે મનને એક અલંકારો છે, એ અલંકારોની અંદર આપણી દ્રષ્ટિ જે અલંકાર હોય ને, એટલે કે આ સારું છે, પેલું બરોબર નથી, આનો ઘાટ સારો છે, આ મને જોઈએ છે, પેલું નથી. પણ જ્યાં સોના પર દ્રષ્ટિ ગઈ તો સોનું જ દેખાય. એટલે નામ અને આકારનો જે વાત કરી ત્યારે સોના ઉપર આપણી જેમ દ્રષ્ટિ જાય એ પછી મને કોઈ વિરોધ નથી. આ અલંકાર આવો છે તે બરોબર છે, પેલો છે તે બરોબર છે, મને તો સોનામાં રસ છે, મને કેટલા તોલા સોનું આપે છે એમાં રસ છે, ઘાટમાં રસ નથી. તો પછી મુશ્કેલી ન પડે, નહીં તો ઝઘડા જ થાય. ઘાટમાં હોય તો પછી આપણે સોનાની સેવા ન કરી શકીએ. એમ ઘાટ ઉપર એટલા નામ અને આકારમાં દ્રષ્ટિ હોય તો અંદર એટલા નારાયણની સેવા થાય નહીં. અને એટલા માટે નારાયણની સેવા કરવી હોય તો આ નામરૂપને આપણે મહત્વ ન આપીએ. પણ એના માટે તો આપણે સતત સાવધાની રાખવી પડે તો જ થઈ શકે. કારણ કે જે વ્યક્તિ મારી સાથે આવો વાત કરતી એમાં નારાયણ કેમ જોવા, બરોબર જ છે ને? અને એમાં એમાં બધામાં નારાયણ દેખાય પણ મને મારી સાસુમાં ન દેખાય. સાસુ તો ઉપલક્ષણ છે ભાઈ, સાસુ એ કઈ ખરાબ છે એમ નથી કહેતા, તો ઉપલક્ષણ છે. એટલે કે બધામાં હું સેવા કરી શકું પણ મારા સાહેબમાં સેવા નહીં. સાસુ શબ્દ કરતા એમ મારા બધાની સેવા કરી શકું, બધામાં ઈશ્વર દેખાય પણ મારા સાહેબ છે ને એમાં મને ભગવાન ન દેખાય. કારણ કે એનો વ્યવહાર કેવો છે, મારી સાથે આવું વ્યવહાર કરે છે ને રજા જોતી ત્યારે ન આપે આ તે, એમાં કેમ નારાયણ જોવા? એટલા માટે કીધું કે એમાં જયારે આપણે એના બહારના વ્યવહારને મહત્વ ના આપીએ અને અમારે નારાયણને મહત્વ આપીએ. એના માટે હમણાં વાત કરીએ કે 40 દિવસનું અનુષ્ઠાન, એ 40 દિવસનું અનુષ્ઠાન કરવાની જરૂર નથી, પણ એમાં રહેલા નારાયણને જાગ્રત કરી, એની અંદર રહેલા ગુણનું આહવાન કરીએ, એના ગુણને જોવા પ્રયત્ન કરીએ, એના દોષને ન જોઈએ તો જ એની પૂજા થઈ શકે, નહીં તો થઈ શકે નહીં. કારણ કે દરેકની અંદર કંઈક તો સુંદરતા તો છે જ, દરેકની અંદર કોઈ ગુણ તો છે જ, દોષ પણ છે. દોષ એટલે મર્યાદા, ગુણ પણ છે અને મર્યાદા પણ છે. એ મર્યાદાને મહત્વ ન આપીએ તો જ ગુણનું આહવાન થઈ શકે, તો જ એની સેવા થઈ શકે. એટલે આ રીતે અષ્ટમૂર્તિ વ્રતની વાત કરી. હવે કાલે આપણે આ છે ને કેવી રીતે 8 મૂર્તિમાં રહેલા પરમાત્માની સેવા પૂજા કરવી એ વાત કરી. પહેલા તો રમણ મહર્ષિની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આપણે જોઈએ. કાલે જરાક જુદી દ્રષ્ટિથી જોઈશું. અહીંયા અટકીએ આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.